પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ હોદ્દેદારોની બેઠક મળી. બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહસંગઠન મહામંત્રી વી સતીશ પણ ઉપસ્થિત છે, તો મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપે રણનીતિ શરૂ કરી છે. સાથોસાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં 150થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે, જેને લઈ પણ બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી રહી છે. તો જે રીતે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આપણે જણાવી દઈએ કે આ બેઠકમાં અનેક મહાઅનુભવો ઉપસ્થિત રહ્યા હતા, ખાસ કરીને તમામ મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. તો ગાંધીનગર ખાતે જે બેઠકનું આયોજન કરાયું હતું, આગામી સમયમાં હવે શું રણનીતિ બનાવાય છે તેને લઈને ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. આજ મામલે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. મેહુલ, જે રીતે આજે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને કયા કયા મુદ્દાઓ મોખરે રહ્યા હતા? ચોક્કસથી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જીતુ વાઘાણી છે પ્રદેશ ભાજપ પ્રમુખ, તેમની અધ્યક્ષતાને એક હોદ્દેદારોની બેઠક મળી છે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ હોદ્દેદારો છે તેમની સાથે બેઠકની અંદર ચૂંટણીલક્ષી મુદ્દાઓની મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. ત્યારે સરકારનું જે માર્ગદર્શન છે તે પણ ખૂબ જ મહત્વનું રહેશે. સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે અને 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા આ કયા જે તમામ જે મુદ્દાઓ છે, સરકારની જે યોજનાઓ છે લોકો સુધી કઈ રીતે પહોંચી શકે અને સંગઠન તેને કઈ રીતે મદદરૂપ પહોંચી બની શકે છે, આ તમામ મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ આવનાર ચૂંટણીને લઈને કેટલાક ચૂંટણીલક્ષી કાર્યક્રમો છે તે પણ નક્કી થશે. જે ભૂપેન્દ્ર યાદવ છે, જે ગુજરાત ભાજપના પ્રભારી છે, તે પણ ઉપસ્થિત છે. તેમનું પણ માર્ગદર્શન હોદ્દેદારોને મળશે અને આ કાર્યક્રમો કઈ રીતે યોજી શકાય છે, આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી.